સુરત શહેરમાં રાંદેર પોલીસે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓને પકડી પાડ્યા. એઝાઝ ગુલામ મેમર અને મોહમ્મદ ફૈઝલ હબીબ ચાંદીવાલાને રાંદેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા તો પોલીસને શંકા જતાં મોપેડ પરથી તે બંને આરોપીઓને પકડી પાડ્યા. બંને આરોપીઓ પાસેથી મોપેડ, કાપડ, બદામ, લાકડાનો પ્લાય, પ્લાસ્ટિકની નાની થેલીઓ મળીને કુલ રૂપિયા 5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. બંને આરોપીઓ વેપારી પાસે મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો મંગાવી પેમેન્ટ કરી રહ્યા છે તેમ કરીને પેમેન્ટ કરતા ન હતા અને છેતરપિંડી કરતા હતા. આરોપીઓ મહિન્દરપુરા, સલાબતપુરા, પૂણા વિસ્તારમાં આવી છેતરપિંડી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે. પોલીસે તેમની પાસેથી કુલ 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ સમગ્ર મામલે હાલમાં બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી. આમાં રાંદેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને બે ઈસમોને બે મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે. એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા. આ બંને જણા પહેલાં તો રાંદેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા, એ બાતમી મળેલી પોલીસને, એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા. પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પરથી બીજા વેપારીઓ પાસેથી લીધેલ હોવાની માહિતી આપેલ, જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પંચોના માણસો સાથે તપાસ કરતા એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે. એ બધાની કિંમત આશરે 5 લાખ જેવી થાય છે. એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપીશું એમ કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. એ આ બધું મહિધરપુરા, પૂના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. કેટલા લોકો ભોગ બન્યા? બે જણા અત્યારે આરોપી પકડાયા છે, 4-5 જણા ભોગ બનેલાનું હવે ધ્યાનમાં આવેલ છે.